મિત્રો, તમારી જોડે રિયલમી 7 છે કે જેની અંદર 5000 mAh બેટરી આવે છે. અચાનક કોઈ દિવસે કંપનીએ કહે કે એ ફોન અમને પાછો આપો, અમે થોડા દિવસની અંદર તમને પાછો નવો કરીને આપીએ છીએ સ્માર્ટફોન, અને તમે પાછો આપો છો. કંપની ત્યાં શું કરે છે, આજે 5000 mAh બેટરી છે એની જગ્યાએ 4500 mAh બેટરી કરી નાખે છે. એનું જે ચાર્જર છે 30 વોટનું ચાર્જર, એની જગ્યાએ તમને 65 વોટનું વધારે કેપેસિટીવાળું ચાર્જર આપે છે કે જેથી તમારો ફોન ઝડપી ચાર્જ થાય. એની જે પાછળની ડિઝાઇન છે મિત્રો, ફક્ત ડિઝાઇન એની અંદર થોડો ઘણો ફેરફાર કરે છે, એટલે કે કોસ્મેટિક ચેન્જ કરે છે. અને પાછળનું જે કેમેરા સેટઅપ છે એની અંદર મેઇન કેમેરો જે 64 મેગાપિક્સલનો છે રિયલમી 7ની અંદર, એની જગ્યાએ 48 મેગાપિક્સલનો કેમેરો આપી દે છે. બાકી બધું સેમ છે, ડિઝાઇનથી લઈને લુકથી લઈને IPS LCD 90 હર્ટ્ઝના રિફ્રેશ રેટવાળા ડિસ્પ્લેથી લઈને ટોટલી લુકિંગ, આટલા પણ ઇંચનો ફરક નહીં, 6.5 ઇંચનું જે LCD IPS ડિસ્પ્લે છે એનું એ જ ડિસ્પ્લે. પાછળનું કેમેરા સેટઅપ સેમ ટુ સેમ, પણ મેઇન કેમેરો 64 માંથી 48 મેગાપિક્સલનો, બેટરી 5000 mAh માંથી 4500 mAh, અને ચાર્જર 30 વોટના ચાર્જરની જગ્યાએ 65 વોટનું મોટું ચાર્જર, અને ડિઝાઇનની અંદર ચેન્જ કરીને એ સ્માર્ટફોન તમને પાછો આપે છે. તમને એમ લાગશે નવો સ્માર્ટફોન છે. મિત્રો, અહીં આવું જ થાય છે. કંપની છે આ રિયલમી કંપની, એ કંઈક આ જ રીતે નવા સ્માર્ટફોન થોડા ઘણા ચેન્જીસ કરીને, અને એ ચેન્જીસ એવા છે કે જેને લીધે સ્માર્ટફોનના યુસેજની અંદર કોઈ ફરક જ નહીં પડે. નામ ચેન્જ કરી દીધું, કોસ્મેટિક ડિઝાઇન ચેન્જ કરી દીધી, કેમેરા થોડો ઘણો ચેન્જ કરી દીધો, ચાર્જર બેટરીની અંદર થોડો ઘણો ફેરફાર કર્યો 500 થી 200 mAh નો, એનાથી શું ફરક પડે ભાઈ? કંપનીને ફરક પડે. કંપનીએ નવી સિરીઝ લોન્ચ કરી દીધી આ નવા સ્પેસિફિકેશન સાથે. રિયલમી 7ની અંદર થોડો ઘણો ફેરફાર કરીને રિયલમી નર્ઝો એની 20 સિરીઝ લોન્ચ કરી, રિયલમી નર્ઝો 20 સિરીઝ, જેની અંદર આપણે જે ફોનની વાત કરીએ ને મિત્રો, રિયલમી 7 જોડે કમ્પેરિઝન કર્યું, એ છે રિયલમી નર્ઝો 20 પ્રો. મતલબ કે રિયલમી 7 અને રિયલમી 20 પ્રો નર્ઝો, એની અંદર જે ફરક છે ને એ પેલા ચાર્જરની અંદર છે. 7ની અંદર 30 વોટનું ચાર્જર છે, એની જગ્યાએ 65 વોટનું ચાર્જર આપી દીધું છે, સારી વાત કહેવાય. બેટરી કેપેસિટી 5000 mAh માંથી 4500 mAh કરી દીધી છે, કોઈ વધારે ફરક નથી. પાછળનું ડિઝાઇન છે મિત્રો, ડિઝાઇન થોડુંક આવું આમ કંઈક પાછળ ડિઝાઇન નાખી દીધી છે, અને 64 મેગાપિક્સલની જગ્યાએ 48 મેગાપિક્સલનો કેમેરો આપ્યો છે. બાકી બધું સેમ ટુ સેમ, આખે આખો ફોન એનો એ જ છે, કશું ફરક નથી. કંપનીએ ડિસ્પ્લે એ કોઈ ફરક નહીં, પ્રોસેસર પણ એ G95 જે નવું પ્રોસેસર છે. મતલબ કે મિત્રો, અહીં કંપની, આ જે રિયલમી કંપની છે, એણે નક્કી જ કર્યું છે કે મહિનાની અંદર 3-4 ફોન લોન્ચ કરી દેવા, થોડું ઘણું ચેન્જ કરવું, બેટરી ચાર્જર થોડું ઘણું ડિસ્પ્લે કરતાં થોડું ઘણું પ્રોસેસર. આવું આ તફાવત છે નર્ઝો 20 પ્રો અને રિયલમી 7 વચ્ચે. હવે તમે આ બે ફોન લેવાનો વિચાર કરતા હોય, બેની વચ્ચે કન્ફ્યુઝન હોય, સેમ ટુ સેમ પ્રાઇસ છે, 6+64 GB વેરિયન્ટની, 14999 અને પેલાની પણ સેમ ટુ સેમ છે, 128 GB વેરિયન્ટની, તો બેમાંથી કયો સ્માર્ટફોન લેવો? કમ્પેરિઝન થાય, કન્ફ્યુઝન થાય. આ બે ફોનને અલગ પાડવા હોય તો અહીં જે કેમેરા સેટઅપ છે 48 મેગાપિક્સલ અને 64 મેગાપિક્સલ, એની રીતે જ અલગ પાડી શકો છો. આગળ પણ સેમ ટુ સેમ 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે, અલગ કઈ રીતે પાડો? તો મિત્રો, આ રીતે જો ફોકસ વધારે કેમેરા પર હોય, કેમેરાવાળો સ્માર્ટફોન જોઈતો હોય તો રિયલમી 7, અને તમારે કેમેરા પર વધારે ફોકસ ન હોય પણ ફાસ્ટ ચાર્જિંગ પર વધારે ફોકસ હોય તો નર્ઝો 20 સિરીઝ. મતલબ કે મિત્રો, જો તમે ગેમિંગ વધારે રમતા હોય તો નર્ઝો 20 સિરીઝને પસંદ કરી શકાય, કારણ કે રમતા રમતા બેટરી જલ્દી ડિસ્ચાર્જ થઈ જાય, તો 65 વોટના ફાસ્ટ ચાર્જરથી ઝડપથી ચાર્જ કરી શકો. પેલા 30 વોટના ચાર્જરની કમ્પેરિઝનમાં 30 વોટનું ચાર્જર પણ તમને મિત્રો ઝડપથી ચાર્જ કરીને આપશે, એ કંઈ ઓછું ના કહેવાય. પણ મિત્રો, અહીં રિયલમી કંપનીના આ બે સ્માર્ટફોન નર્ઝો 20 પ્રો અને રિયલમી 7 બે સેમ ટુ સેમ છે. આ બેનો જે તફાવત છે એને કોઈ તફાવત ના કહેવાય. કંપની એક રીતે એમ કરે છે, કન્ફ્યુઝ કરે છે કસ્ટમરને, પછી કસ્ટમર શું કરે, એના લુકની દ્રષ્ટિએ અને ગમે તે સ્માર્ટફોન ગમે એ બેમાંથી ખરીદી લે. પણ મિત્રો, અલ્ટિમેટલી વધારે પ્રોડક્ટ હોવાના કારણે કંપનીનું સેલિંગ વધે, અને રિયલમી એની અંદર ધીરે ધીરે સક્સેસ થઈ રહી છે કે કંપનીની લાઇન ઓફ પ્રોડક્ટ એટલી બધી છે ને, એટલા બધા સ્માર્ટફોન છે ને, કે કસ્ટમર કોઈને કોઈ સ્માર્ટફોન તો ખરીદી જ લે. હવે તમે નર્ઝો 20 પ્રો લો કે રિયલમી 7 લો, પરંતુ આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન ઉપર
क्लिक कर दीजो, बेल ने दबाई ने ऑल नोटिफिकेशन क्लिक कर दीजो, जेथी हूँ कोई पण विडियो मूकूँ तो एनु नोटिफिकेशन तमने मळी जाय ने तमे विडियो जोई सको। आभार, धन्यवाद, थैंक यू।